હલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે એસિડ અને બેજના પરીક્ષણનો એક પ્રયોગ કરવાના છીએ બરાબર તેની અંદર કયો પદાર્થ એસિડિક છે અને કયો પદાર્થ બે છે એના વિશેની સમજ આપણે અહીંયા મેળવવાના છીએ બરાબર તો આપણે સૌ પ્રથમ અહીંયા કસનળીનું સ્ટેન્ડ લીધું છે બરાબર અને અહીંયા એક કસનળી લઈએ છીએ કસનળીની અંદર આપણે લીંબુના રસનું દ્રાવણ બનાવીને નાખીએ છીએ બરાબર તમે જોઈ શકો છો કે કસનળીની અંદર લીંબુનો રસનું જે દ્રાવણ આપણે બનાવ્યું છે તે ધીમે ધીમે આપણે કસનળીની અંદર નાખીએ છીએ કસણડીની અંદર એ લીંબુના રસના દ્રાવણને મૂકીએ છીએ બરાબર હવે આ જે લીંબુનો રસનું દ્રાવણ આપણે બનાવ્યું બરાબર તેને હવે આપણે એક લાલ લિટમસ પેપર એટલે કે લાલ લિટમસ પત્ર કહેવાય છે ને એ લાલ લિટમસ પત્ર ઉપર ધીમે ધીમે એ લીંબુના રસના ટીંપા આપણે નાખીએ છીએ બરાબર તમે અહીંયા જોઈ શકો છો કે લીંબુનું દ્રાવણ જે આપણે બનાવ્યું છે તે લાલ લિટમસ પેપર ઉપર આપણે અહીંયા પાડીએ છીએ પરંતુ લાલ લિટમસ પેપર ઉપર કોઈ અસર થતી નથી એટલે કે લાલ પત્ર એ એમને એવું જ દેખાય છે હવે આપણે બીજું લિટમસ પેપર લઈએ છીએ ભૂરા રંગનું એટલે કે ભૂરું લિટમસ પત્ર લઈએ છીએ બરાબર અને ફરી આપણે લીંબુના રસને જે દ્રાવણ બનાવ્યું હતું એના ધીમે ધીમે થોડા ટીમ્પા એ ભૂરા લિટમસ પેપર ઉપર આપણે પાડીએ છીએ તો ત્યારે તમે અહીંયા જોઈ શકો છો કે લીંબુના રસના ટીમ્પા આપણે એ ભૂરા લેટમસ પેપર ઉપર પાડીએ છીએ ત્યારે એ લિટમસ પત્ર ધીરે ધીરે લાલ રંગનું થઈ જાય છે તો આના પરથી વિદ્યાર્થી મિત્રો આપણે શું સમજ્યા કે જ્યારે આપણે લાલ લિટમસ પેપર ઉપર એટલે કે લાલ પત્ર ઉપર લીંબુના રસના ટીમ્પા આપણે નાખીએ છીએ મૂકીએ છીએ ત્યારે તેના રંગમાં કોઈ પરિવર્તન આવતું નથી પરંતુ જ્યારે પૂરા લિટમસ પેપર ઉપર પરંતુ જ્યારે પૂરા પત્ર ઉપર લીંબુના દ્રાવણના ટીમ્પા આપણે મૂકીએ છીએ ત્યારે પૂરું પત્ર લાલ રંગનું થઈ જાય છે તો આના પરથી આપણે શું સમજ્યા કે જ્યારે પણ કોઈ એસિડિક પદાર્થ હોય છે તેનું લાલ લિટમસ પત્ર ઉપર કોઈ અસર થતું નથી પરંતુ તે પૂરા લિટમસ પેપરને લાલ બનાવી દે છે બરાબર આ પરથી આપણને ખ્યાલ આવે કે જે કોઈ પણ જે એસિડિક પદાર્થ હશે તેનું લાલ લિટમસ પેપર ઉપર કોઈ અસર નહીં થાય પરંતુ પૂરા લિટમસ પેપરને લાલ બનાવી દે છે બરાબર આ વસ્તુ પરથી તમને બરાબર ખ્યાલ આવી ગયો હશે થેન્ક યુ